કમોસમી વરસાદની લઈને આ વર્ષે ખેડૂતો અને પશુપાલકોને મોટું નુકસાન સર્જાયું છે. ત્યારે ગઈ મોડી રાત્રે યાત્રાધામ અંબાશી અને દાંતાના આજુબાજુના વિસ્તારોમાં તેજ વીજ ગાજ સાથે વરસાદ વરસ્યો હતો. રાત્રેના સુમારે ફરીકવાર દાંતા તાલુકાના અનેક વિસ્તારોમાં તેજ વીજ ગાજ સાથે વરસાદનું આગમન થયું હતું. કમોસમી વરસાદની આગાહીને લઈને ફરીકવાર ખેડૂતોના ચિંતામાં વધારો થયો છે. મોડી રાત્રે યાત્રાધામ અંબાશી અને દાંતાના આજુબાજુના વિસ્તારોમાં તેજ વીજ ગાજ સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે આજે સવારે પૂનમના દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ માતાજીના મંદિરમાં ચાલુ વરસાદે પહોંચ્યા હતા. આજે સવારે ધીમી ધારે વરસાદ વચ્ચે માતાજીના ભક્તિમાં લીન ભક્તો માના દર્શનાર્થી પહોંચ્યા હતા. અંબાજી સહિત દાંતા હળાદ વેરમપુરમાં પણ ધીમી વરસાદે શરૂ થયો હતો. ત્યારે અંબાજીમાં પૂનમને લઈને મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજી ખાતે ઉમટ્યા છે અને ધીમી ધારે વરસાદ વચ્ચે માતાજીના દર્શન કરવા માટે અંબાજી મંદિર પહોંચ્યા હતા. ચાલુ વરસાદમાં ભક્તો લાંબી કતારમાં લાગીને દર્શન માટે પહોંચ્યા હતા. અશ્વિન જાનીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, દાંતા.